આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે સ્પ્રિંગ ની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા રેડી પેલા આપણે લાસ્ટ લેક્ચર નું રિવિઝન કરી લઈ દર વખતેની જેમ તો એની જરૂર પણ તમને અહીંયા પૂરેપૂરી પડવાની છે. લાસ્ટ વિડીયોમાં તમને યાદ હોય તો આપણે લોકોએ યાંત્રિક ઉર્જા સંરક્ષણની વાત કરી હતી, બરાબર. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણ કોને કહેવાય તો એના માટે આપણે બે અલગ અલગ રીતે સાબિતી પર કહી હતી કે ભાઈ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો હંમેશા ને હંમેશા કેવો હોય, અચળ હોય, અને એને કહેવાય યાંત્રિક ઉર્જા. એટલે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. ને આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ પદાર્થને ઉપર ફેંકો અથવા પદાર્થ ઉપરથી નીચે આવે તો દરેક બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા અલગ અલગ હશે, પણ એનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા, યાંત્રિક ઉર્જા હંમેશા કેવી હશે, અચળ હશે. યાંત્રિક ઉર્જા કોઈથી બદલશે નહીં. પણ શરત શું છે ભાઈ કે એ જે બળ છે એના ઉપર જે બળ લાગતું હોય એ સંરક્ષી બળ હોવું જોઈએ. અસંરક્ષી બળ હોય તો પછી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય નહીં, સમજે. એ આપણે વાત કરી હતી. પછી આપણે લોકોએ મુક્ત પતનનો કિસ્સો લીધો હતો જેમાં આપણે લોકોએ એની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા ત્રણેય ગોતી હતી. તો આપણે એને ફટાફટ એકવાર યાદ કરવો જોઈએ. આ સ્થિતિમાં પદાર્થ હોય બરાબર તો અત્યારે કેવું છે, સ્થિર છે, તો આની સ્થિતિ ઉર્જા કેટલી હશે, એમ જી એચ, અને એચ કેટલું લેવાનું, પૂરેપૂરું, બરાબર છે. અને આની ગતિ ઉર્જા કેટલી છે જોવો જોઈએ, ઝીરો, કારણ કે આ સ્થિર છે. તો આની યાંત્રિક ઉર્જા કેટલી થાય, સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, ગતિ ઉર્જા તો ઝીરો છે, સ્થિતિ ઉર્જા કેટલી લેવાની, એમ જી એચ. પછી પદાર્થ તમે મૂકી દો એટલે નીચે પહોંચવા આવે તો એની ગતિ ઉર્જા કેવી હોય, 1/2 mv² મહત્તમ હોય. નીચે પહોંચવા આવે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેવી હોય ભાઈ, એકદમ ઝીરો. કેમ, તો કે નીચે પહોંચવા આવે ત્યારે એની હાઈટ લગભગ કેવી થઈ જાય, ઝીરો. એમ જી એચ માં હાઈટ ઝીરો મૂકશો એટલે સ્થિતિ ઉર્જા કેવી મળશે, ઝીરો. તો નીચે પહોંચે ત્યારે એની કુલ યાંત્રિક ઉર્જા કેટલી હોય, તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એટલે 1/2 mv² વત્તા ઝીરો. અને પદાર્થ જ્યારે વચ્ચે રસ્તામાં ગતિ કરતો હોય ત્યારે કોઈ પણ બિંદુ પાસે તમને યાંત્રિક ઉર્જા પૂછે તો શું થાય, એની પાસે સ્થિતિ ઉર્જા પણ હશે અને ગતિ ઉર્જા પણ હશે. તમે એને મૂકશો એની ગતિ ઉર્જા વધતી હશે અને સ્થિતિ ઉર્જા ઘટતી હશે. તો વચ્ચેના કોઈ પોઈન્ટ ઉપર યાંત્રિક ઉર્જા કેટલી હોય, તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 1/2 mv² વત્તા mgh. એના ઉપરથી આપણે યાંત્રિક ઉર્જાના અલગ અલગ સૂત્રો સરખાવી અને અલગ અલગ કિસ્સાઓ ભણ્યા હતા. હવે આપણે વાત કરી ભાઈ સ્પ્રિંગની સ્થિતિ સ્થાપક કે સ્થિતિ ઉર્જાની. તો તમને યાદ હોય તો પેલા આપણે થોડુંક આગળની વાત વિચાર લઈ કે આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ, બરાબર છે. આ દર વખતે હું યાદ કરાવીશ કે આ ચેપ્ટરમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ. આપણે લોકોએ સ્થિતિ ઉર્જા શરૂ કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ સ્થિતિ ઉર્જા બે જાતની છે, કઈ કઈ, ગુરુત્વાકર્ષી અને સ્પ્રિંગની. ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કોના લીધે હતી, એની પોઝિશન, એના સ્થાનના લીધે હતી. અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા શેના લીધે છે ભાઈ, એની સંરચનાના કારણે, એની પોતાની બનાવટના લીધે એની પાસે શું છે, એની પાસે સ્થિતિ ઉર્જા છે. આ એની વાત થાય છે. અને એની બનાવટ કેવી છે ભાઈ, તો નામ જ વાંચો, પેલા નામને સમજી લેવાય શાંતિથી. સ્પ્રિંગની સ્થિતિ સ્થાપક એ સ્થિતિ ઉર્જા, કે ભાઈ સ્પ્રિંગ છે એની બનાવટ કેવી છે, કે સ્પ્રિંગ પોતે સ્થિતિ સ્થાપક છે. સ્થિતિ સ્થાપક શબ્દ તમે 8, 9, 10 માં ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા છો. નામ એવું કામ છે, સ્થિતિ સ્થાપક, કે પોતે શું કરે ભાઈ, પોતાની મૂળ સ્થિતિમાં આવવાની ટ્રાય કરે, બરાબર છે. તો એની અંદર સ્પ્રિંગમાં શું હોય, સ્થિતિ ઉર્જા હોય. કેમ હોય તમને ખબર જ છે કે તમે સ્પ્રિંગને દબાવો તો તમે એના ઉપર કાર્ય કર્યું કે ન કર્યું, તો એ કાર્ય શું થાય, એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. જેવી મૂકો એટલે શું થાય, એ જે સ્થિતિ ઉર્જા છે એ શું થાય, ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને સ્પ્રિંગ શું થાય, છૂટે. તો સ્પ્રિંગ એમને એમ છૂટતી નથી ભાઈ, તમે એના ઉપર કાર્ય કર્યું, એ સ્થિતિ ઉર્જામાં ગયું અને એ સ્થિતિ ઉર્જા પાછી ગતિ ઉર્જામાં જાય, જેને આપણે કહીએ ઉર્જા સંરક્ષણ. અથવા તમે સ્પ્રિંગને ખેંચો તો શું થાય, તમે કરેલું કાર્ય સ્પ્રિંગમાં સંગ્રહ થાય, સ્પ્રિંગમાં શું થાય, સ્થિતિ ઉર્જા સંગ્રહ થાય. જેવી મૂકો એ ભેગી શું થાય, સ્પ્રિંગ ફટ દેતા ગતિ ઉર્જામાં રૂપાંતર કરી નાખશે આપણે આપેલી ઉર્જાને, બરાબર. તો એ કઈ ઉર્જા છે ભાઈ, એની સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા, બરાબર. તો આને આપણે સ્ટાર્ટ કરતા પહેલા તમારી બુકમાં પણ સ્પ્રિંગ વિશેની જે માહિતી આપેલી છે એ માહિતી બુકમાંથી કહેલો જો આપણે ભણશું. બુકમાં ઉપર છેલ્લી માહિતી આપેલી છે એના ઉપરથી તમને આખી થિયરી નહીં સમજાય, એને તમારે પેલા પ્રોપરલી સમજવી પડશે. તો સ્પ્રિંગ માટેની જે માહિતી છે ભાઈ એને ખાસ પેલા જોઈ લેજો, પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે જ આપણે શીખવાના છીએ, બરાબર. ને પછી આપણે આખી થિયરીને આગળ વધારશું, રેડી છે. ચલો ભાઈ આપણે વાત સ્ટાર્ટ કરી, રેડી. તો આ દ્રઢ દિવાલ હોય, બરાબર, ધ્યાન આપજો ભાઈ,
એની સાથે હું એક સ્પ્રિંગ ને જોડું બરાબર, અને જે કહેવામાં આવે એક એક શબ્દ સમજવો હોય, અને આને તમારે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર ડેલી તમારે વસ્તુને વાંચવાનું છે અને અવલોકન કરવાનું છે, પછી એક એક વસ્તુ બરાબર યાદ રહેશે. ચલો આ સ્પ્રિંગ ઉપર હું બાહ્ય બળ લગાડું, બાહ્ય બળ એટલે ખબર પડે ભાઈ આપણે એને આમ ખેંચી તો શું થાય, તમે વિચારો સ્પ્રિંગ ની અંદર શું થાય, તમારો હાથ કોક ખેંચે તો તમારા હાથમાં શું થાય, સ્નાયુ છે એ બધા વિરુદ્ધ દિશામાં ખેંચાય કે નહીં, તમે એને શું કરો સામે ખેંચવાની ટ્રાય કરો કે નહીં, એવી રીતના તમે આ સ્પ્રિંગને આમ જમણી બાજુ ખેંચશો તો સ્પ્રિંગની અંદર એ બળ ઉત્પન્ન થાય કે ન થાય, તમે આને કાંઈ ન કરો તેમાં બળ ઉત્પન્ન થાય, તમને કોઈ કાંઈ ન કહે તો તમે કઈ થોડી જ કંઈ બોલવાના છો બરાબર છે, એવી રીતના સ્પ્રિંગને તમે કાંઈ નહીં કરો તેમાં કાંઈ જ ઉત્પન્ન નહીં થાય, હવે તમે એને પકડી અને આમ ખેંચશો એને શું કહેવાય બાહ્ય બળ, તો સ્પ્રિંગમાં પણ એક બળ ઉત્પન્ન થાય, એ બળને શું કહેવાય ભાઈ, બુકમાં લખ્યું છે ટીક કરી લેજો, સ્પ્રિંગ બળ જેને આપણે કહેશું એફ ઓફ એસ અને બાહ્ય બળને શું કહેશું એફ, આમાં એક શબ્દ તમે સમજવામાં ભૂલ કરી તો પછી પૂરું બરાબર, જોજો સ્પ્રિંગ બળને આપણે શું કહેશું એફ ઓફ એસ, સ્પ્રિંગ ફોર્સ, સ્પ્રિંગ ફોર્સ જોયું તમે કઈ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં, જેને આપણે કહી શકીએ છીએ ભાઈ પુનઃ સ્થાપક બળ, નામ એવું કામ છે ભાઈ પુનઃ સ્થાપક એટલે પુનઃ એટલે શું થાય ફરીથી, સ્થાપક એટલે સ્થાપિત કરવા માટે ઉત્પન્ન થતું બળ, કે ભાઈ સ્પ્રિંગ શું કહેશે ભાઈ કે હું મારી જાતને ખેંચાવવા દઈશ નહીં, તમે એને ખેંચશો એ શું કરશે ભાઈ પોતાની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે, પુનઃસ્થાપક એટલે એ પોતાની મૂળ સ્થિતિમાં આવવાની ટ્રાય કરવા માટે બળ ઉત્પન્ન કરશે, કે પોતે શું થશે અંદરની તરફ ખેંચાવાની ટ્રાય કરશે બરાબર છે, અથવા એ બળને કહેવાય સ્થિતિસ્થાપક બળ. હવે જે ઉપર હેડિંગ લખ્યું છે આવી ગયું કે નહીં, તો બુકમાં આ બધી વસ્તુઓ દોરી આપેલી છે, બુકમાં ખાલી એને સ્પ્રિંગ બળ કીધું છે, તો તમે એને ગમે એ કહો બધું શું થાય એક જ થાય, આમાં એ જ નામ છે સ્થિતિને સ્થાપક એટલે પોતાની મૂળ સ્થિતિમાં લઈ આવે એવું બળ, કે તમે એને ખેંચશો તો સ્પ્રિંગ બળ શું કરશે એને મૂળ સ્થિતિમાં લઈ આવવા માટે વિરુદ્ધ દિશામાં અંદરથી બળ ઉત્પન્ન કરશે, એ બળ ક્યાંથી એવું ભાઈ તો એની પોતાની સંરચનાના લીધે એવું, કે સ્પ્રિંગ માણસે એવી રીતે બનાવી છે એમાં શું થાય સ્પ્રિંગ બળ ઉત્પન્ન થાય, આમાં એક એક શબ્દ સમજવા જેવો છે બરાબર, ઊંધા ચાલી. ચલો હવે હું આ સ્પ્રિંગને બરાબર છે જોવો જોઈ ધક્કો મારીશ એટલે કે દબાવવાની ટ્રાય કરીશ, સાંભળજો જોઈ લેજો ભાઈ, એટલે કે હું આના ઉપર બાહ્ય બળ અંદરની તરફ લગાડીશ તો શું થાય, બધાએ પ્રેક્ટિકલ કરેલો જોઈએ કે સ્પ્રિંગને તમે દબાવો તો સ્પ્રિંગમાં શું થાય ભાઈ એક બળ ઉત્પન્ન થાય, એ શું કરે ભાઈ પોતાની જાતને દબાવવા દેશે નહીં, એ શું કરે વિરુદ્ધ દિશામાં એને ધક્કો મારશે, તો સ્પ્રિંગમાં જે બળ ઉત્પન્ન થાય ભાઈ જોઈ લેજો સ્પ્રિંગ બળ એ કઈ દિશામાં હોય એફ ઓફ એસ, ચેક કરી લ્યો વિરુદ્ધ દિશામાં હોય કે નહીં, તો આ રીતે શું થાય એની અંદર સ્પ્રિંગ બળ ઉત્પન્ન થાય, તો પેલા આપણે લોકો સ્પ્રિંગ બળની વ્યાખ્યા લખેલી સાંભળજો સાંભળ, એટલે તમને ભવિષ્યમાં ક્યારેય પણ વાંચો ભૂલાઈ ગયું હોય તો આ વાંચી જો તો યાદ આવી જાય, તો બુકમાં પછી બધું લખેલું નહીં હોય, રેડી શું લખશું મેં જોવું જોઈએ, જો સ્પ્રિંગ બળ બાહ્ય બળ લગાડવામાં આવે, રેડી બાહ્ય બળ લગાડવામાં આવે તો પછી બાહ્ય બળ અંદરની તરફ હોય ને કાં તો બહારની તરફ હોય, એટલે કે એ તો કાં દબાણ બળ હોય ને કાં તો ખેંચાણ બળ હોય બરાબર, લગાડવામાં આવે તો સ્પ્રિંગમાં તેનો વિરોધ કરતું, શબ્દ પકડજો ભાઈ, સ્પ્રિંગની અંદર બળ શું કરે છે ભાઈ આપણે જે કરીએ છીએ એનો વિરોધ કરે છે બરાબર, તમે એને ખેંચશો તો એ ખેંચવાની દે, તમે સ્પ્રિંગને દબાવશો તો એ દબાવવાની દે બરાબર, તેનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થશે બરાબર, એક બળ ઉત્પન્ન થશે જે શું કરશે ભાઈ જે સ્પ્રિંગ બધી વસ્તુ મિક્સ કરીને લખી આપું છું બરાબર, આમાં બધું આવી જશે સમજાયું એ, જે સ્પ્રિંગને પોતાની મૂળ સ્થિતિમાં જોઈ લેજો ભાઈ શું લખ્યું છે પુનઃ, પુનઃ એટલે શું થાય ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં લઈ આવવાની કોશિશ કરશે, આ સ્પ્રિંગની અંદર ઉદ્ભવતા આ બળને
અને આ બળ સ્પ્રિંગ ની અંદર ક્યાંથી ઉદભવે છે ભાઈ? શબ્દ પકડજો, સ્પ્રિંગ ની અંદર. ના કોઈ વસ્તુ સમજાતી હોય તેને 10 વાર વાંચવાની. જો સ્પ્રિંગ ની અંદર જે બળ ઉત્પન્ન થયું ભાઈ, એ શેના લીધે થયું? સ્પ્રિંગ ની સંરચનાને લીધે થયું. મેં જે એક એક વર્ડ શીખાવ્યા છે એ વર્ડને આપણે જો અહીંયા કવર કરીશું પાછા, એની સંરચનાને લીધે સ્પ્રિંગમાં શું થયું? બળ ઉત્પન્ન થયું. બાહ્ય બળ તો આપણે હાઈથા કરીને લગાવ્યું છે, અને જે સ્પ્રિંગ બળ છે એ તો એની અંદર ઉત્પન્ન થયું. કોના? સ્પ્રિંગ ની અંદર. અને શેના લીધે? એની એવી સંરચના, એની એવી બનાવટ છે, એના લીધે ઉદ્ભવતા આ બળને શું કહેવાય ભાઈ? તો કે સ્પ્રિંગ બળ કહે છે. બરાબર છે? હવે આ તમે કદાચ 6 મહિના પછી વાંચશો, મેં તમને જે સમજાવ્યું છે ને ભાઈ એ પાછું યાદ કરવું હોય તો આ વ્યાખ્યા જઈ 2-5 વાર વાંચી લેવાની. અત્યારે જે મેં તમને આખી સલાહ આપી બધું તમને યાદ આવી જાય. બરાબર છે? ચલો આ થઈ ગઈ એક વાત. હજી તો મેં તમને આની વ્યાખ્યા દીધી. હવે બીજી વાત કરી જે તમને આગળ જતા કામ આવશે આખા ચેપ્ટરમાં. બરાબર? જ્યારે સ્પ્રિંગ ની વાત આવે ને મારો ભાઈ, સ્પ્રિંગ ની વાત એટલે તમારે આટલું છે ને એ યાદ હોવું જોઈએ. ગમે ત્યારે સ્પ્રિંગ ની વાત આવે લાને યાદ કરશો તો ભવિષ્યમાં તમારો ફાયદો થશે. કારણ કે સ્પ્રિંગ છે એ ભવિષ્યમાં પણ તમારે 11મા આગળના ચેપ્ટરમાં ભણવામાં આવશે. ત્યારે એક એક સલાહ કામ આવશે. ચલો રેડી, નેક્સ્ટ વાત કરી. આ સ્પ્રિંગમાં થતું સ્થાનાંતર જેને આપણે કહેશું ભાઈઓ એક્સ, ત્યાંનું જે સ્પ્રિંગનું સ્થાનાંતર થયું, કેટલું સ્થાનાંતર થયું ભાઈ? તમે દબાવશો કે ખેંચશો તો સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર થશે ને ભાઈ. તો સ્થાનાંતર મતલબ શું કહેવા માંગે છે ભાઈ? એની લંબાઈમાં થતો ફેરફાર. કોની? સ્પ્રિંગની. સ્પ્રિંગને મારો ભાઈ આમ આપણે સ્થાનાંતર ક્યાં કરી લઈ નથી જવાની, સ્પ્રિંગને અહીંયા ચોંટાડીને જ રાખવાની છે. સ્પ્રિંગની લંબાઈમાં શું થાય છે ફેરફાર, એની વાત કરી છે. આ સ્પ્રિંગમાં થતો સ્થાનાંતર એટલે કે લંબાઈમાં થતો ફેરફાર, તેમાં ઉદ્ભવતા સ્પ્રિંગ બળના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હશે. એક એક શબ્દની કિંમત છે ભાઈ, ના સમજાય ત્યારે પ્રયોગ કરી લેવાનો. બરાબર? કે સ્પ્રિંગમાં જે આપણે લંબાઈમાં દબાવીને કે ખેંચીને ફેરફાર કર્યો, એ ફેરફાર જે બળ લગાડ્યું એના સમપ્રમાણમાં હોય પણ વિરુદ્ધ દિશામાં હોય. બરાબર? ઉદાહરણ ચેક કરી લો શાંતિથી. બરાબર? જોજો, હું સ્પ્રિંગને દબાવીશ, ચેક કરી લો, અહીંયા સ્પ્રિંગને દબાવીશ તો એમાં સ્પ્રિંગ બળ ક્યાં ઉત્પન્ન થશે? વિરુદ્ધ દિશામાં. બરાબર છે? વિરુદ્ધ શબ્દ આવી ગયો. અને એ જે લંબાઈમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર છે એના સમપ્રમાણમાં છે. સમપ્રમાણ કોને કહેવાય? પેલા તમને એ ખબર હોય, ના ખબર હોય તો હવે જોઈ લેજો. સમપ્રમાણ કોને કહેવાય? કે વધવા સાથે વધવું અને ઘટવા સાથે ઘટવું. અને વ્યસ પ્રમાણ કોને કહેવાય? વધવા સાથે ઘટવું અને ઘટવા સાથે વધવું. જોઈ લેજો ભાઈ, મેં હું જેમ બાહ્ય બળ સ્પ્રિંગમાં દબાવીને વધારીશ એમ સ્પ્રિંગની લંબાઈમાં થતો ઘટાડો પછી શું થાય ભાઈ? વધતો જશે. હું જેમ જેમ બળ વધારીશ એમ સ્પ્રિંગ વધારે ને વધારે શું થતી જાય? દબાતી જાય. હું એને જેમ જેમ ખેંચીશ એ સ્પ્રિંગ વધારે ને વધારે ખેંચાતી જાય, વધવા સાથે વધવું. જો હું બળ વધારીશ તો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો પણ વધતો જશે, હું બળ આ રીતે વધારીશ તો સ્પ્રિંગની લંબાઈમાં થતો ઘટાડો પણ વધતો જશે, અને હું બળ ઓછું વાપરીશ તો એની લંબાઈમાં થતો ફેરફાર પણ ઓછો થશે, બળ વધારે વાપરીશ તો એની લંબાઈનો ફેરફાર પણ વધારે થશે. બળના વધવા સાથે એની લંબાઈ વધે છે, કોમન સેન્સની વાત છે. એટલે એ શું કહેવાય? સમપ્રમાણમાં કહેવાય. આમાં એક એક શબ્દ તમને કામ આવશે. બરાબર છે? એનો મતલબ હું આવું લખી શકું કે નહીં, એફ ચલે છે એક્સ. બરાબર? અને આગળ શું આવે ભાઈ? માઇનસ આવે. માઇનસ શું બતાવે છે? જોયું કે આ બે છે સમપ્રમાણમાં પણ વિરુદ્ધ દિશામાં છે. હું જોવું જોઈએ, અહીંયા સ્પ્રિંગને તમે દબાવશો તો આનું સ્થાનાંતર ક્યાં થશે? ચેક કરો ભાઈ, અંદર તરફ થશે. અને એમાં સ્પ્રિંગ બળ ક્યાં લાગશે? વિરુદ્ધ દિશામાં લાગશે. તમે એને ખેંચશો તો સ્પ્રિંગ બળ ક્યાં લાગશે? અંદર તરફ. સ્પ્રિંગની લંબાઈમાં વધારો ક્યાં થશે? બહાર તરફ. જો બે કેવા હશે? વિરુદ્ધ દિશામાં હશે. બરાબર? એટલે શું આવે? માઇનસ આવે. અને જ્યારે જ્યારે આને સમપ્રમાણ કહેવાય હો ભાઈ, સમપ્રમાણની દિશાની જે 8મા 9મા 10માંથી ભણી ગઈ, જ્યારે જ્યારે સમપ્રમાણ કાઢી ત્યારે અચળાંક મૂકવો પડે. ને એ અચળાંક અહીંયા આપણે મૂકશું કે આ બની ગયું મોસ્ટ આઈએમપી સૂત્ર સ્પ્રિંગના બળનું. આ તમને બધે કામ આવશે આ ચેપ્ટરમાં નહીં ભાઈ, બધે સ્પ્રિંગ શબ્દ આવે 11-12માં બધે કામ આવશે. એફ બરાબર માઇનસ કે એક્સ, યાદ રાખજો ભાઈ. બાકીનું અહીંયા લખું છું, જ્યાં
के बराबर शू थाय भाई तो के स्ट्रिंग अचळાંક। ચલો ક્યારે પચળાંક આવશે એટલે હું તમને દર વખતે એની માહિતી આપું છું। આ સ્પ્રિંગ અચળાંક શું કહેવા માંગે છે ખબર છે ભાઈ, કે સ્પ્રિંગ છે એ કેવી છે, કડક છે કે સ્મૂથ એટલે કે નરમ છે। હવે તમારા ફોર વ્હીલની કે કારની સ્પ્રિંગ હોય તો એકદમ કડક હોય, મજબૂત હોય, એનો સ્પ્રિંગ અચળાંક કેવો હોય વધારે। સ્પ્રિંગ અચળાંક ઉપર શું માહિતી મળે, તમારી સ્પ્રિંગ કેવી છે એની માહિતી મળે રેડી। અને જો સ્પ્રિંગ અચળાંક ઓછો હોય તો સમજી લેવાનું કે સ્પ્રિંગ કેવી છે ભાઈ, નબળી છે। સ્પ્રિંગ અચળાંક વધારે એનો મતલબ એમાં બળે કેવું વધારે ઉત્પન્ન થાય બરાબર, અને સ્પ્રિંગ કેવી હોય એનો મતલબ મજબૂત હોય। સ્પ્રિંગ અચળાંક ઓછો એનો મતલબ એમાં બળ કેવું ઉત્પન્ન થાય, કયું બળ, પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગ બળ ઓછું ઉત્પન્ન થાય, કારણ કે સ્પ્રિંગ કેવી છે નબળી છે રેડી છે। આપણે એની વાત કરી જોવો જોઈએ કે વધુ હોય એનો મતલબ સ્પ્રિંગ કેવી હશે ભાઈ, કડક સમજાય અથવા તો મજબૂત, અને એનો સ્પ્રિંગ અચળાંક ઓછો હોય એના પછી તમને શું માહિતી મળશે ભાઈ કે આપણી સ્પ્રિંગ નરમ છે। નરમ નો મતલબ સમજાય, ફિઝિક્સ ની ભાષામાં શું કહેવાય કે એના વડે પુનઃસ્થાપક બળ ઓછું ઉત્પન્ન થશે, આના વડે વધારે થશે, તો આ અચળાંક માહિતી આપશે। ચલો આને આપણે વાપરી અને આપણે સ્થિતિ ઉર્જાને સાબિત કરવાની છે રેડી। ચલો ભાઈ હવે આપણે એની ફિગર છે એને પ્રોપરલી દોરી, ફિગરમાં જે કહેવામાં આવ્યું એક શબ્દ સમજો નહીં તો પછી પ્રોબ્લેમ થશે બરાબર। ચલો ભાઈ ખાસ ધ્યાન આપજો, અહીંયા આપણે બતાવશું દ્રઢ દિવાલ બરાબર, સ્પ્રિંગ ને ક્યાંય તમારે ખેંચીને ભગાડવાની નથી, સમજાય છે, સ્પ્રિંગ ની લંબાઈમાં ફેરફાર કરવાનો છે, સ્પ્રિંગ ને ક્યાંય તમારે દોડાવવાની કે ગતિ કરાવવાની નથી ખબર છે। હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, આ છે સ્પ્રિંગ ની સૌથી પેલી પોઝિશન બરાબર, ધ્યાન આપજો આ સ્પ્રિંગ ની સૌથી પેલી પોઝિશન છે, અહીંયા આપણે એના ઉપર એક બ્લોક જોડી નાખી બરાબર છે બ્લોક, અને પેલી પોઝિશન મતલબ ધ્યાન આપજો ભાઈ અહીંયા સ્પ્રિંગ છે એક્ઝેક્ટલી આપણે સેન્ટર થી વાત કરી તો એક્સ બરાબર ઝીરો ઉપર છે બરાબર છે, અને અહીંયા આપણે અક્ષ દોરી નાખી સાંભળો, આ એક્સ અક્ષ થાય બરાબર છે પ્લસ એક્સ, જોતા જાજો ભાઈ તો આ શું થાય માઇનસ એક્સ અક્ષ થાય, એક એક વસ્તુ સમજો, ને આ એનો મતલબ વચ્ચેનો બિંદુ શું થાય એનો ઉગમ બિંદુ થાય। હવે હવે હું સ્પ્રિંગ ને જમણી બાજુ ખેંચું તો શું થાય, ખેંચ્યું એટલે સ્પ્રિંગ ખુલે ને ભાઈ, જોતા જાજો, જો આ સ્પ્રિંગ ખુલેલી છે એવું થોડુંક તમારે આમ દોરવા જો દેખાય, સ્પ્રિંગ ખેંચાઈ ગઈ આપણે લખી જ છીએ। હવે જોજો ભાઈ સ્પ્રિંગ ને ખેંચવું હોય તો એના ઉપર બાહ્ય બળ ક્યાં અપાય, જમણી બાજુ। હવે મિસ્ટેક ના કરતા તમે બાહ્ય બળ જમણી બાજુ આપો, મેં તમને કીધું હતું એટલે સિમ્બોલ ને ધ્યાન રાખજો, આ બાહ્ય બળ નો સિમ્બોલ છે, બાહ્ય બળ જમણી બાજુ આપો, સ્પ્રિંગ માં સ્પ્રિંગ બળ ક્યાં ઉત્પન્ન થાય, ડાબી બાજુ। એક એક વસ્તુની ક્લેરિફિકેશન કરવામાં આવે છે, એટલે સ્પ્રિંગ બળ શું થયું, ઋણ, શું કામ ઋણ સાંભળો, કારણ કે આ દિશામાં છે, ડાબી બાજુની દિશાને ચેક કર્યો ભાઈ શું કહેશું ઋણ, જમણી બાજુ કયું બળ છે, આ બાહ્ય બળ છે એને ધન કહેશું। એટલે આપણે પેલા 10-15 મિનિટ તો બધું બેઝિક શીખા બરાબર, અને ચોખ્ખું દેખાય છે કે અહીંયાથી તમે ચેક કર્યો સ્પ્રિંગ નું સ્થાનાંતર કેટલું થયું બરાબર, સ્પ્રિંગ નું સ્થાનાંતર કેટલું થશે, અથવા તો તમારે આ જોઈ લેવાય આ બ્લોક ની જે પોઝિશન છે ભાઈ ત્યાંથી જો એનું સ્થાનાંતર કેટલું થશે ભાઈ આ રીતે એક્સ, ને જો હું અહીંયા સાંભળતો એક્સ ઓફ એમ લખું, લખી જ આપવું જોઈએ ભૂલે નહીં, ચલો એને આપણે શું કહેશું ભાઈ મહત્તમ સ્થાનાંતર, સ્પ્રિંગ ને મેં મહત્તમમાં મહત્તમ ખેંચી, ઘણા સ્ટોન ને આવટ આઉટ થાય એનો પણ મારી પાસે જવાબ છે કે સાહેબ મારે હજી મહત્તમ કરતા વધારે ખેંચી હોય તો ભાઈ તું ખેંચ ને તને કોણ ના પાડે છે, તેનાથી થશે શું કે સ્પ્રિંગ છે એનો આકાર બદલી જશે, સ્પ્રિંગ નો આકાર બદલી જાય પછી આમાંથી એકે કન્સેપ્ટ લાગુ ન પડે, પછી સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ને બધું સુધી જાય ભાઈ, મરી જાય મતલબ કે પૂરું થઈ જાય બરાબર, સ્પ્રિંગ છે એને તમે હદો ની ખેંચી દો તો પછી પોતાની મૂળ સ્થિતિમાં કોઈ આવે ન આવે, તમે આ બધા અખતરા કરેલા જ છે યાદ કરો જોઈએ। એટલા માટે સ્પ્રિંગ ને મહત્તમ એટલે ક્યાં સુધી ખેંચવાની કે જ્યાંથી એ પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે બરાબર છે ભાઈ, તો એનું પર કારણ છે કે મહત્તમ સ્થાનાંતર એટલે કેટલું, તો જ્યાંથી સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં જઈ શકે રેડી છે। ચલો આવા પ્રશ્ન વિચારતા રહે હો ભાઈ ને ફોન મેસેજ કરવાના। હવે નેક્સ્ટ પોઈન્ટ, ધારો કે આ સ્પ્રિંગ ને હું દબાવું બરાબર ને, દબાવું એટલે મારે ક્યાં બળ આપવાનું ભાઈ, લેફ્ટ સાઈડ, કયું બળ, બાહ્ય બળ, તો સ્પ્રિંગ સંકોચાઈ જાય કે નહીં, તો આમ તમારે થોડીક સંકોચાયેલી બતાવવાની જો આ રીતે સમજાય, અને અહીંયા શું બતાવી દેવાનો બ્લોક જોવો જોઈએ,
હવે સ્પ્રિંગ સુધી કે ભાઈ જ્યાં એક્સ ઉપર હતી એના કરતા થોડીક દબાઈ ગઈ, ચેક કરી લ્યો. બરાબર, આમાં તમે સ્પ્રિંગને ખેંચો છો એટલે સ્થાનાંતર કઈ બાજુ થયું? જમણી બાજુ. એટલે સ્થાનાંતર કેવું છે? જો હજી સ્પ્રિંગનું, અથવા સ્પ્રિંગની લંબાઈનો ફેરફાર કેવો છે? પ્લસ. એના અંદર સ્પ્રિંગ બળ કેવું છે? માઇનસ. અને બાહ્ય બળ પ્લસ છે. અહીંયા મેં શું કહ્યું છે જો જોઈ, બાહ્ય બળ દબાવવું હોય સ્પ્રિંગને તો ડાબી બાજુ આપવું પડે. ડાબી બાજુની દિશા કેવી હોય? ચેક કરી લો, ઋણ હોય. આ વખતે બાહ્ય બળ કેવું થશે? ઋણ. તો સ્પ્રિંગ એને ક્યાં ધક્કો મારશે ભાઈ? જમણી બાજુ. હમણાં આપણે એ તો શીખા, સ્પ્રિંગમાં સ્પ્રિંગ બળ ક્યાં ઉત્પન્ન થાય? આના કરતા વિરુદ્ધ દિશામાં. અને આયરો જોવો છે ક્યાં છે? ધન બાજુ. એટલે કેવું થાય? પ્લસ થાય. અને સ્પ્રિંગ એ દબાઈ દે એટલે એનું સ્થાનાંતર કઈ દિશામાં થયું? હવે એરોને આપણે આમ કરી નાખીએ તમે સમજાય. ચલો આમે આપણે ખેંચીએ એટલે સ્થાનાંતર જમણી બાજુ થયું, આને આપણે દબાઈ દઈએ એટલે સ્થાનાંતર ડાબી બાજુ થયું. ડાબી બાજુને આપણે શું કહીએ? ઋણ. મતલબ કે અહીંયા સ્થાનાંતર કેવું હશે? સ્પ્રિંગનું ઋણ. રેડી છે? ચલો આટલું તમને પહેલા ખબર હોવી જોઈએ. એક એક વસ્તુનું મેં તમને કારણ આપ્યું છે અને ગોખવા નથી, બરાબર છે? ચલો હવે આપણે પિક્ચર કરી સ્ટાર્ટ. મેં તમને પહેલા કીધું હતું ભાઈ કે સ્પ્રિંગને આપણે બળ આપી છીએ અથવા સ્પ્રિંગની અંદર જે બળ ઉત્પન્ન થાય એ કયા બળનું ઉદાહરણ કહેવાય? અચળ બળ કે ચલિત બળ? તો યાદ કરી લો, ચલિત બળ શીખડે એવું, ચલિત બળ વડે થતું કાર્ય ત્યારે તમને યાદ કરાયું હતું કે ચલિત બળ કહેવાય. કેમ? તો કે જેમ જેમ હું સ્પ્રિંગ દબાવીશ એ મારે મારું બળ વધારતું જવું પડશે, વધારતું જવું પડશે. અથવા જેમ જેમ હું સ્પ્રિંગને ખેંચીશ તો મારે મારું બળ વધારતું જવું પડશે, વધારતું જવું પડશે. તો ચલિત બળ કહેવાય. અને ચલિત બળ આવે એટલે કોને યાદ કરવાના? ભાઈ ગણપતિ બાપાને. અને ગણપતિ બાપાનું સૂત્ર શું કામ કીધું ખબર પડી ગઈ ભાઈ? કે આ ખીરીનું મુહૂર્ત આપણે ગણપતિ બાપાના સૂત્રથી કરી છીએ. કેવું કામ આવે છે? આ ત્રીજી વાર હું તમને યાદ કરાવું છું. પહેલી વાર આપણે ચલિત બળ વડે થતું કાર્ય ત્યારે ગણપતિ બાપાને યાદ કર્યા હતા, બરાબર. પછી બીજી વાર આપણે લોકોએ જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય ચલિત બળ માટે સાબિત કર્યો, કાર્ય ઉર્જા પ્રમેય, ત્યારે આપણે ગણપતિ બાપાના સૂત્રથી શરૂઆત કરી હતી, બરાબર છે. પછી આપણે લોકો યાદ કરો ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા શીખા, ત્યારે પણ આપણે ગણપતિ બાપાના સૂત્રથી શરૂઆત કરી હતી. અને ચોથી વાર આપણે સ્પ્રિંગનું સૂત્ર સાબિત કરી હતી તો ત્યાંથી જ શરૂઆત કરી હતી. તો આને કહેવાય ટેકનિક, બરાબર, જેના ઉપર તમારે ચાલવાનું છે. ચલો ભાઈ શું લખશો બોલો જો? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. ચલો ભાઈ સ્પ્રિંગ બળ કેવું છે? કૌંસમાં લખું છું ચલિત બળ. ને શબ્દ પકડજો ભાઈ, સ્પ્રિંગ બળ વડે થતા કાર્યની વાત છે, બાહ્ય બળ વડે નહીં. તો અહીંયા તમને જે જવાબ મળશે ને એના કરતા ઊંધો જવાબ તમને સેવા મળે, બાહ્ય બળમાં મળે. અત્યારે આપણે સ્પ્રિંગ બળની વાત કરી છીએ. તમે લોકો અહીંયા બાહ્ય બળ લખો ને તોય ચાલે, તો તમને એ પ્રમાણે આન્સર પ્લસ કે માઇનસ મળશે, દીવાનું નથી, બરાબર. તો શું લખશું ભાઈ? થતું કાર્ય. ચલો ભાઈ ચલિત બળ હોવાથી કાર્યનું સૂત્ર શું થાય? ગણપતિ બાપા વાળું જોવો જોઈએ, એફ ઇન્ટુ ડીએક્સ. ડીએક્સ શું કામ આવ્યું? સમજાઈ ગયું? કારણ કે આપણે લોકો એક્સ દિશામાં જઈએ. હવે જોજો ભાઈ, આપણે લિમિટ કેટલી મૂકશું? ઝીરોથી. એ પણ તમને દેખાય, જો આપણે એને ઝીરોથી ખેંચી કે ઝીરોથી દબાવી અને આપણે એને ક્યાં લઈ જઈએ? મહત્તમ સુધી. જુઓ ક્યાં લઈ જઈએ આપણે એને? મહત્તમ સુધી. દેખાય? હવે આપણે ચેક કરી, ચલો શું થશે? માટે ડબલ્યુ બરાબર, ચલો ભાઈ આ કયું બળ છે? અહીંયા શું આવશે? સોરી, એફ ઓફ એસ આવે. અને સ્પ્રિંગ બળનું સૂત્ર અમે તમને 15-20 મિનિટ પહેલા કરાયું, માઇનસ કે એક્સ, યાદ છે? માઇનસ કે એક્સ અને ડીએક્સ ની સાથે એક્સમાં સંકલન. રેડી? ચલો ડબલ્યુ બરાબર માઇનસ કે. ચલો ભાઈ કે તો તમને ખબર છે સ્પ્રિંગ અજાણ છે, અચળ હોય, એનું સંકલન નો થાય. સંકલન કોનું કરશું આપણે? અહીંયા શું લખશું ભાઈ? એક્સ ઓફ એમ. એમ એટલે શું થાય? મેક્સિમમ. અને એક્સનું કોની સાથે એક્સમાં? ડીએક્સ ની સાથે એક્સમાં. ચલો ભાઈ એક્સની ઉપર કાંઈ ન હોય તો દર વખતે હું તમને શીખડાવું છું, શું હોય? એક હોય. એનું સંકલન શું થાય ભાઈ? નિયમ બોલું છું, એક ઘાત વધી જાય અને એ વધેલી ઘાત ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. તો શું થશે જોવું જોઈએ? માટે ડબલ્યુ બરાબર માઇનસ કે. ચલો ભાઈ એક્સની ઉપર એક ઘાત છે, કેટલી થઈ જશે? બે. બગડો ક્યાં આવી જશે? છેદમાં. લિમિટ મૂકી દેશો, ચેક કર્યો જાય ઝીરોથી એક્સ એમ. ના તો સૂત્રનું પદ છે અને પછી ગોતતા નહીં, નીકળી જાય સંકલન અને આ નિશાની નીકળી જાય. ખાલી એક્સનું શું કરવાનું? સંકલન. ચલો ભાઈ હવે તમને આવડે જ છે લિમિટ કઈ રીતે મુકાય. દર વખતે હું કહું છું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એકવાર તમારે એક્સની જગ્યાએ એક્સ એમ મૂકવાના, એકવાર એક્સની જગ્યાએ ઝીરો મૂકવાના. ચલો એક્સ એમ મૂકો એટલે શું થાય? એક્સ એમનો સ્ક્વેર ના છેદમાં બે માઇનસ. એકવાર ઝીરો મૂકો, આની જગ્યાએ ઝીરો મૂકો એટલે ઝીરો આવી જાય. આ બની ગયું તમારું મોસ્ટ મોસ્ટ આઈપી સૂત્ર, ડબલ્યુ બરાબર માઇનસ એકના છેદમાં બે કે એક્સ એમનો સ્ક્વેર.
કે એસક્યુએલ લખો તો ચાલે, બરાબર, કે એસક્યુએલ લખો તો ચાલે, એમાં કઈ વિવાદ નથી. રેડી? ચલો હવે તમને પાછું ઈ જ થશે કે તમે તો ઉલું બનાવ્યા, કેમ? કે તમે તો ઉપર લખ્યું હતું કે ભાઈ સ્થિતિ ઉર્જા ભણવાની છે, તમે તો કાર્ય ગોઈતું, એટલે અહીંયા તમારે પાછી ઓલી ગોલ્ડન લાઈન લખવાની. બીજી વાર યાદ કરાવજો, મેં કીધું હતું ગોલ્ડન લાઈન મતલબ ઘડી ઘડી રિપીટ થયા કરશે. શું ગોલ્ડન લાઈન? તો તમારે કહેવાનું ભાઈ કે સ્પ્રિંગ ઉપર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે, એટલે આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય. શું લખશું? બરાબર ને ભાઈ? સ્પ્રિંગ પર કરેલું કાર્ય, આવું જ આપણે યાદ કરો, ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જામાં લખતા નહીં, કે પદાર્થ પર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. સ્પ્રિંગ પર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. બરાબર છે? આ થઈ ગઈ આપણી ગોલ્ડન લાઈન. જો આથી આથી આપણે લોકો ડબલ્યુ બરાબર શું લખી શકીએ ભાઈ? સ્થિતિ ઉર્જા લખી શકીએ. કોના માટે? સ્પ્રિંગ માટે. સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ શું થાય? યુ, અથવા વી. બુક પ્રમાણે આપણે શું બતાવશું? વી ઇઝ ઇક્વલ ટુ, તમને સૂત્ર મળી ગયું, એક ના છેદમાં બે કે એક્સ નો સ્ક્વેર. જોઈ લો, આવી ગયું મોસ્ટ મોસ્ટ ટાઈમથી સૂત્ર. બરાબર છે? હવે આના ઉપરથી આપણે આગળ વધી. રેડી? ચલો ભાઈ, હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું કોના માટે હતું? સ્પ્રિંગ બળ માટે. ધારો કે તમને બાહ્ય બળ માટે કહીએ તો સૂત્ર સુધી પ્લસ થઈ જાય. ફરીથી લખો જો, આપણે મેળવી કોના માટે મેળવ્યું? સ્પ્રિંગ બળ. એટલે આપણે એફએસ કહેતા, ખબર છે? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય પૂછાય તો એનું સૂત્ર તમને દેખાય છે. શું થાય? માઇનસ એક ના છેદમાં બે કેક્સ નો સ્ક્વેર. સમજાય? હવે ધારો કે તમને એમ કહે કોઈ બાહ્ય બળ વડે થતું કાર્ય, આપણે કેટલું કાર્ય કર્યું? આ તો કોને કાર્ય કર્યું ભાઈ? સ્પ્રિંગ બળે. બાહ્ય બળને આપણે એફ કહી દઈ. આ સૂત્ર આવે, આપણે શું લઈ લેવાનું? પ્લસ. શું કામ પ્લસ? આપણે ક્યારના એ જ વાત કરી ભાઈ કે બાહ્ય બળ અને સ્પ્રિંગ બળ એકબીજાની કેવા હોય? વિરુદ્ધ દિશામાં. તમે એને ખેંચો તો સ્પ્રિંગ બળ અંદર બાજુ લાગે, તમે એને દબાવો તો સ્પ્રિંગ બળ બહાર બાજુ લાગે. રેડી? તો આ પોઈન્ટ પણ બુકમાં આપ્યો છે, એટલે ખાસ ધ્યાન આપજો. બાહ્ય બળનું કહીએ તો માઇનસ કરતા પ્લસ ઊંધું કરી નાખવાનું, કારણ કે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. સાબિતી તો આ જ રહેશે. રેડી? ચલો ભાઈ, હવે આપણે નેક્સ્ટ વાત કરી, ખાસ ધ્યાન આપજો એના આલેખની. હવે તમે જાદુ જોજો ભાઈ, આપણે આલેખની રીતે આ સૂત્ર સાબિત કરશો. હવે થોડું રિવિઝન કરો. આલેખની રીત મેં તમને કીધું હતું આગળ પણ કામ આવશે. આલેખની રીતની એક ગોલ્ડન લાઈન હતી, મેં તમને કીધું હતું અડધી રાતે પણ યાદ હોવી જોઈએ. એક જ લાઈન કઈ? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય બરાબર થાય ક્યારે? જો એનો આલેખ છે બળની સામે અંતરનો હોય તો, પછી બીજા આલેખ હોય તો રાશિ બીજી મળી જાય. જોજો ભાઈ શું થાય છે. રેડી? ચલો, તો અહીંયા આપણે આલેખ છે એ કઈ રીતે બતાવવાનો છે ભાઈ? બળની સામે અંતરનો. ધ્યાન આપજો, અહીંયા સ્પ્રિંગ બળ છે. બરાબર? દર વખતે હું તમારું ધ્યાન ખેંચીશ અને આ સ્પ્રિંગનું થતું સ્થાનાંતર છે. બરાબર? હવે તમને ખબર છે ભાઈ, ઉપર પ્લસ અક્ષ હોય, સમજાય ને? આ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે ને આ માઇનસ છે. ચલો ભાઈ, અહીંયા તમે ફિગર જોઈ, સૂત્ર જોવો, તમને શીખવા શું મળ્યું ભાઈ? કે તમે સ્પ્રિંગ બળ છે, સ્પ્રિંગ બળ એ પ્લસ હોય તો તમને ખબર છે ભાઈ કે એનું સ્થાનાંતર કેવું હતું? ઋણ હતું. સ્પ્રિંગ બળ ઋણ હતું, એની લંબાઈમાં થતો ફેરફાર કેવો હતો? ધન હતો. તો તમને વિચારો જોઈએ ભાઈ કે આ ચાર ચરણમાંથી એવા બે ચરણ કયા છે જ્યાં એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, એક માઇનસ હોય તો બીજું પ્લસ હોય? આ બધું તમને પણ આવડું જોઈએ ને કંઈક તો. કોઈ મેં તમને લખી આપ્યું છે, જોવો જોઈ કે પ્લસ માઇનસ, પ્લસ માઇનસ કયા બે ચરણ છે ભાઈ? બીજું અને ચોથું. જ્યારે પહેલા ચરણમાં બે પ્લસ છે, બીજા સોરી ત્રીજા ચરણમાં બે માઇનસ છે. તો મેં તમને એનું પણ કારણ આપ્યું ભાઈ કે આપણે લોકો આલેખ છે એ બીજા અને ચોથા ચરણમાં શું કામ દોરશું, કારણ કે બીજા અને ચોથા ચરણમાં બળ પ્લસ હોય ત્યારે સ્થાનાંતર માઇનસ છે, અને બળ માઇનસ હોય તો સ્થાનાંતર પ્લસ છે. ચેક કરી લ્યો ભાઈ. બરાબર? તો તમને કોઈ પૂછે કે આલેખ કેમ બીજા ને ચોથામાં જ આવે છે, એનું પણ મેં તમને સ્વયંપુ કારણ આપ્યું. રેડી છે? ચલો, અને આલેખ આવશે આ રીતે સુરેખ. તો એનું પણ તમને કારણ આપું ભાઈ કે આલેખ સુરેખ જ કેમ આવ્યો. તો યાદ કરો ભાઈ, અડધી કલાક પહેલા કરાવેલું એફ એસ ચલે છે એક્સ વિડીયો, સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ તેના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને વિરુદ્ધ દિશામાં હોય, અને મારો ભાઈ સમપ્રમાણનો ગ્રાફ કેવો થાય? ચેપ્ટર ત્રણ ચેપ્ટર ચારમાં ભણી ગયા જો, સુરેખ સીધો થાય.
છે પાપ અમે તમને કારણ આપ્યું છે ગોખવાનું નથી. જોઈ લેજો ભાઈ આવો ગ્રાફ મળી ગયો. અને હવે આપણે આના વડે થતું કાર્ય આલેખની રીતે ગોતવું હોય તો આવું જ સૂત્ર આવશે. જોઈ લેજો આપણે શું કરવું પડે ભાઈ, એના વડે ઘેરાતું આ ક્ષેત્રફળ ગોતવું પડે કે નહીં, આ ગોતો અથવા તો નીચેની બાજુ ગોતો, બધું સુધા એક જ થાય. ચલો માનો ભાઈ આ શું બની ગયો, ત્રિકોણ બની ગયો કે નહીં? રેડી જોજો આવું સૂત્ર મળશે. શું લખશું આપણે? ગોલ્ડન લાઈન આપણી આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ બરાબર. ચલો આખું રિવાઇઝ કરાવું છું ભાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા અહીંયા સુધાય સોરી. ચલો ભાઈ ત્રિકોણ જો એકના છેદમાં બે પાયો ગુણ્યા બે બરાબર લખ્યું છે. મેં જોવો જોઈ આ ત્રિકોણ બને છે. ત્રિકોણ શું કામ બન્યું એનું મેં તમને કારણ આપ્યું ભાઈ, આ સુરેખ છે. પછી આનાથી ઘેરાતું ક્ષેત્રફળ ગોતું હોય તો મેં તમને કીધું હતું કે શું કરવાના, આ રીતે પ્રક્ષેપ દોરી નાખવાના. આત્મનું ક્ષેત્રફળ શું બતાવે છે? સ્પ્રિંગ વડે થતું કાર્ય. ને આ વિરુદ્ધ દિશાની વાત છે. એક બાજુ ખેંચો, આ પ્લસ ક્યાં લીધું હતું યાદ છે ભાઈ? પ્લસ આપણે યાદ કરો જોઈ, સ્પ્રિંગને ખેંચો ત્યારે, ને આ માઇનસ કરી લીધું હતું બળ, સ્પ્રિંગને દબાવો ત્યારે. તમે ફિગર ચેક કરી લેજો. રેડી? ચલો ભાઈ તો એકના છેદમાં બે આનો પાયો કેટલો થાય? આ ત્રિકોણનો પાયો આટલો થાય. જો જોઈ અહીંયા ધારો કે તમને મળે મહત્તમ સ્થળાંતર, એક્સ અક્ષ ઉપર મેં લીધું છે, વાંચ લ્યો, એક્સ ઓફ એમ દેખાય. અને તમને બળ કેટલું મળશે? આ રીતે લંબાવી દો, બળ કેટલું મળે ભાઈ? એફ ઓફ એસ મળે, એક પ્લસ છે. અને બીજું તમે જોઈ શકો છો ડાબી બાજુ જે એટલે માઇનસ છે, ઉપર જે એટલે પ્લસ છે. ચલો પાયો કેટલો છે જોવો જોઈએ, આટલો થાય. રેડી? માઇનસ એક્સ એમ જોવો જોઈએ. અને વેધ એટલે શું થાય? આટલું. આ કેટલું થાય માપી લ્યો જઈ, અહીંયાથી એફ ઓફ એસ થાય. ત્યાં શું લખશે? એફ ઓફ એસ. હવે તમને અંદર સાહેબ આ ક્યાં સૂત્ર રહી આવ્યું? તો હજી વેઇટ કરજો ભાઈ, એકના છેદમાં બે એફ ઓફ એસ ઇન્ટુ માઇનસ એક્સ ઓફ એમ. ચલો ખાલી મેં વ્યવસ્થિત ગોઠવું છું ભાઈ. હવે એફ ઓફ એસ નું સૂત્ર અડધી કલાક પહેલા કીધું હતું કે નહીં? મોસ્ટ ટાઈપી જે અહીંયાથી બનાવ્યું હતું કે નહીં યાદ છે? એફ ઓફ એસ બરાબર સમપ્રમાણ કાંઠો એટલે શું આવે? અચળાંક આવે, માઇનસ કે એક્સ. તો અહીંયા હું એફ ઓફ એસ ની જગ્યાએ શું લખીશ ભાઈ? માઇનસ કે એક્સ. શું આવશે જોવો? એકના છેદમાં બે માઇનસ કે એક્સ એમ. એમ એટલે મેક્સિમમ, મહત્તમ. જોઈ લો ભાઈ કામ આવી ગયું સૂત્ર. એફ ની જગ્યાએ મેં આ સૂત્ર લખી નાખ્યું. તમે ભાઈ બે જગ્યાએ માઇનસ હતો તો બે લખો ભાઈ, વાંધો નહીં. ચલો બરાબર છે. એકવાર તમે અહીંયા સોરી માઇનસ અહીંયા નો બતાવતા, કારણ કે આમાં તમે ઓલરેડી માઇનસ બતાવ્યું જ છે, તો બીજી વાર બતાવવાની જરૂર નથી. ચલો ભાઈ શું થયું જોવું જોઈએ. માઇનસ એકના છેદમાં બે ચેક કરી લો ભાઈ, એક્સ ગુણ્યા એક્સ એક્સ નો સ્ક્વેર લ્યો. અને આ કાર્ય છે એ શું થાય? આપણી ગોલ્ડન લાઈન એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. કોની? સ્પ્રિંગની. બરાબર આ મળી ગયું તમને કાર્ય અથવા સ્થિતિ ઉર્જાનું સૂત્ર. બરાબર તો આ તમે જોઈ લીધું આપણે આલેખની રીતે સાબિત કર્યું. તો આલેખની રીત કેવી કામ આવે છે જોયું? આલેખની રીતે પણ એ સૂત્ર આવ્યું કે કેટલું કાર્ય થાય તો જેટલું ક્ષેત્રફળ ધરાય એટલું. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર આને આપણે વર્ડ ટુ વર્ડ રિવિઝન કરી, અને આ જે ભણ્યા છીએ 100% નેક્સ્ટ લેક્ચરમાં પાછું રિવાઇઝ થશે, કારણ કે હજી આ થિયરી બાકી છે. હજી આપણે આનું યાંત્રિક ઉર્જા સંરક્ષણ ભરવાનું છે. જેમ આપણે લોકો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા ભણ્યા હતા, જેમ આજે રિવિઝન કરાયું, એના માટે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ ભણ્યા બીજા લેક્ચરમાં, યાદ છે? એવી રીતના અત્યારે આપણે સ્પ્રિંગની વાત કરી. હવે આ સ્પ્રિંગ માટે આપણે લોકો યાંત્રિક ઉર્જા સંરક્ષણ ભણશું, એટલે કે અહીંયા જે આપણે સ્થિતિ ઉર્જા ભણ્યા એની ગતિ ઉર્જા સાથે મિક્સ કરશું. તો આટલું ખાસ વાંચીને પછી જ નેક્સ્ટ વિડીયો જોજો. બરાબર છે? ને ડાઉટ હોય તો ફોન મેસેજ કે કોલ પહેલા કરી લેજો. ઓકે? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.